कलोल तालुकाना मोखा सणगामे छेल्ला 20 વર્ષથી પરંપરાગત રીતે નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે નવરાત્રિ દરમિયાન મોખા સણગામના અનિલભાઈ પટેલ કે જેઓ સરપંચના નામે જાણીતા છે તેમણે અનોખી પહેલ શરૂ કરી તેમના દ્વારા 9 દિવસ એટલે કે 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ગરબાની રમઝટ સાથે રક્તદાન મહાદાન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું થેલેસેમિયાના બાળકો માટે આ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું 9 દિવસ દરમિયાન 500 જેટલા રક્તદાતાઓએ રક્તદાન આપી આ મહા અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું હતું આ મુખાસનમાં 2002 થી નવરાત્રી થાય છે અને ભવ્ય નવરાત્રી થતી હોય છે રોજે રોજ નવ્ય નાતા કમસે કમ 1 લાખ ઉપરની પબ્લિક અહીં હોય છે અને જ્યારે રક્તદાનની તમે વાત કરી તો જ્યારે વૈશાલી મેડમ એ મને જ્યારે એકવાર ઘરે આવ્યા નવરાત્રિ પહેલાં ત્યારે મને એમને કહ્યું કે અનિલભાઈ 1150 થી 1150 છોકરાઓ એવા છે જેનું બ્લડ બનતું નથી એ બારે આ વસ્તુ મને ખબર જ નથી પડતી કે મેડમ શું કહેવા માગે છે હું વાતને સમજો કે બ્લડ બનતું નથી એ લોકો ગરીબ છે અને મેં દર મહિને બ્લડ આપવું જ પડે જીવવા માટે એમનું બ્લડ બને નહીં ત્યારે વૈશાલી મેડમે મને એમ કહ્યું કે અનિલભાઈ 1 થી 2 દિવસ મને આપો અહીંયા કેમ્પ કરવા માટે તો સારું ત્યારે મેં મેડમને કહ્યું એક નહીં પણ 9 દિવસ અહીંયા તમે ઊભા રહો અને જેટલા લોકો ગરબા રમવા અહીંયા આવે છે એ લોકો બધાએ રક્તદાન કર્યું અને 1150 થી 1150 જે છોકરાઓ છે એ લોકોની જિંદગી બચાવવા માટે દરેક લોકોએ મહેનત કરી અને એ લોકો માટે પણ જે બ્લડ આપ્યું છે એ લોકો માટે પણ હું પ્રાર્થના કરીશ માતાજીને કે એમની ફેમિલીમાં અને દરેકને કોઈને કંઈ દુઃખ ના આવે સારી એવી પ્રગતિ થાય મેં અત્યાર સુધીમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે 54 વખત રક્તદાન કર્યું છે અને ઇન આપણે અત્યારે જે કલોલ ગામની કલોલની બાજુમાં જે મોખાસણ ગામ છે એમાં આ વર્ષે નવરાત્રિની અંદર એક બહુ મોટી પહેલ થઈ છે સરપંચ અનિલભાઈ દ્વારા કે એમણે નવરાત્રિની અંદર 9 દિવસ સુધી થેલેસેમિયાના બાળકોને બ્લડ મળી રહે એ લોકોને જીવનદાન મળે એના માટે ખૂબ જ સરસ રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે નવરાત્રિના પાવન અવસરે શ્રી સરપંચે થેલેસેમિયાના બાળકો માટે રક્તદાનનું આયોજન કરેલ છે તો મેં પણ રક્તદાન આપ્યું છે